એમાં હિમાલયની એક નદી આપણે સિંધુ વિશે અભ્યાસ કર્યો હવે આજે આપણે હિમાલયની એક નવી જ નદી એટલે કે ગંગા નદી વિશે અભ્યાસ કરીશું તો પહેલું ગંગા નદી હિમાલયમાંથી ક્યાંથી બહાર નીકળે છે એના વિશે જોઈશું તો ગંગા નદી હિમાલયમાં આવેલી ગંગોત્રી નામની નદીમાંથી નીકળે છે અને તેઓ ભાગીરથી અને અલકનંદા એટલે કે દેવપ્રયાગ જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં મળે છે અને દેવપ્રયાગ પછી ગંગા નદી પહાડી પ્રદેશ છોડી અને ગંગા આપણા ભારતની અંદર હરિદ્વારમાં આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે એટલે કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ગંગા નદી ભારતમાં કઈ જગ્યાએ પ્રવેશ કરે છે તો હરિદ્વાર હવે હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે તો એ ગંગા નદીને મુખ્ય કઈ નદીઓ મળે છે તો યમુના ઘાઘરા ગંડક તથા કોસી જેવી નદીઓ હિમાલયને આવતી એટલે કે ગંગા નદીને મળે છે ત્યાર પછી હિમાલયમાંથી યમુનોત્રીમાંથી યમુના નદી નીકળે છે આ નદી એ અલ્હાબાદ પાસે આવી અને ગંગામાં આવીને ભળી જાય છે હવે આ પરીક્ષાની અંદર પૂછાય છે ધ્યાન રાખજો કે ગાંગ ગંડક અને કોશી આ ત્રણેય નદી છે એનું મૂળ નેપાળમાં જોવા મળે છે અને આ ત્રણેય નદીને કારણે ઉત્તરી મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે અને કેટલાક વિસ્તારોની અંદર જાનમાલની હાનિ પણ થાય છે અને આ નદીઓના જે એના કાંપ લાવ્યા છે એટલે કે નદીઓએ રચેલા ફદ્રુપ કાંપના મેદાનોથી ભારતને ખેતીને કારણે સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે ત્યાર પછી હિમાલયની એટલે કે ગંગા નદીને દક્ષિણ ભારત એટલે કે દ્રિકલ્પ્ય ઉચ્ચ પ્રદેશમાંથી કેટલીક નદીઓ જેવી કે ચંબલ બેતવા આ નદી યમુનાને મળે છે અને તથા સોન નદી એ ગંગા નદીને મળે છે અને આ જે બધી નદીઓ છે જે દ્રિકલ્પ્ય ઉચ્ચ પ્રદેશની નદીઓ એ અર્ધ અર્ધશુષ્ક વિસ્તારોમાંથી નીકળે છે અને આમની લંબાઈ બહુ ઓછી જોવા મળે છે અને તેમની અંદર જળ જથ્થો પણ મર્યાદિત જોવા મળે છે એટલે કે ગંગા નદીને ઉત્તર અને દક્ષિણમાંથી બધી નદીઓ મળે છે અને આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ એ આપણને જે છે એ બે ભાગમાં વિભાજીત થઈ જાય છે ફરીથી ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર અને દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં હવે એક ભાગ એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં ગંગાના પ્રવાહને પદ્મા નામે ઓળખે છે બીજો ભાંટો છે એ પશ્ચિમ બંગાળમાં જાય છે જેને ભાગીરથી અથવા હુગલી નામે પણ ઓળખાય છે અને આ બંને પ્રવાહો છે છેવટે બંગાળની ખાડીને મળે છે એટલે કે ગંગાનો પ્રવાહ પરીક્ષાની અંદર પૂછાય કે ગંગાનો પ્રવાહ એ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે તો પદ્મ નામે અને તેઓ બ્રહ્મપુત્ર એટલે કે બાંગ્લાદેશની અંદર બીજી નદી આપણે આવે છે બ્રહ્મપુત્ર નદી અને બ્રહ્મપુત્ર નદી સાથે પણ તેઓ ભળી જાય છે અને આ બંને પ્રવાહ સંયુક્ત પ્રવાહને મેઘમાં કહે એટલે કે પરીક્ષાની અંદર પૂછાય કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીના સંયુક્ત પ્રવાહને કયા નામે ઓળખાય છે મેઘના અને ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફદ્રુપ છે અને તેને આપણે સુંદર નામે સુંદરવન નામે પણ આપણે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ગંગા નદી એ બહુ મહત્ત્વની નદી ગણવામાં આવે છે ભારતની અંદર અને પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે હવે આપણે બીજી એક નદી જોઈશું હિમાલયની એટલે કે આટલું જાણો આપણે જો જાણવા જેવું છે અને પરીક્ષાની અંદર પૂછાય છે ધ્યાન રાખજો તો ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સુંદરવનમાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ થાય છે અને આ સુંદરી નામના વૃક્ષો છે એનું લાકડું મજબૂત અને ટકાઉ હોય છે તેથી હોડી બનાવવા માટે પણ ઉપયોગી છે બીજું કે સુંદરવન એ મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં મેન મેનગ્રુ મેનગૃહ એટલે ભરતીના જંગલો અથવા દરિયા કિનારા જંગલો માટે પણ જાણીતો છે બીજું આગળ ગંગા નદીની કુલ લંબાઈ બે હજાર પાંચસો ક્યવી છે બીજું કે ગંગા અને સિંધુ નદી વચ્ચેનું જળ વિભાજનનું કામ કોણ કરે છે તો અંબાલા શહેર કરે છે અને અંબાલા શહેરથી સુંદરવનની લંબાઈ લગભગ અઢારસો કિલોમીટર છે અને અહીંનો ઢોળાવ પણ ધીમો જોવા મળે છે અને અંબાલા સમુદ્ર સપાટી ત્રણસો મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સપાટીથી નજીક છે આમ ગણીએ તો છ કિલોમીટર એક ઢોળાવ ઓછો થાય આપણને જોવા મળે છે હવે બીજી આપણે નદી હવે બ્રહ્મપુત્ર નદી તો બ્રહ્મપુત્ર નદી ક્યાંથી નીકળે છે તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ અને સતલુજ નદીના મૂળ નજીકમાંથી નીકળે છે અને આ જે બ્રહ્મપુત્ર નદી છે એનો સૌથી વધારે જે પ્રવાહ છે એ ભારતની બહાર વહે છે આ નદી હિમાલયની શ્રેણીને સમાંતરમાં પૂર્વમાં વહે છે હવે આ પરીક્ષાની અંદર પૂછાય છે કે નામચા બરવા પાસેથી અંગ્રેજી અક્ષર યુ આકારે વણાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે ફરીથી ધ્યાન રાખજો કે જ્યારે નીકળે છે ત્યારે નામચા બરવા નામનું શિખર છે એનો અંગ્રેજી અક્ષર યુ આકારે વણાંક લઈ અને ભારતમાં અરુણાચલ પ્રદેશમાં વળવે છે અને બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી તેને દિહાંગ લોહિત કેનુલા જેવી શાખા નદી મળે છે અને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે ધ્યાન રાખજો કે બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ દિહાંગના અને ત્યાર પછી દિહાંગ લોહિત અને કેનુલા જેવી શાખા નદી મળી અસમમાં આવે ત્યારે તેને બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે હવે આટલું જાણવું ગમશે કે બ્રહ્મપુત્ર નદી એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી છે અને એની લંબાઈ બે હજાર નવસો કિમી છે અને બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્ર તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના આવે અને આ પરીક્ષાની અંદર જનરલ નોલેજમાં પૂછાય છે કે બ્રહ્મપુત્ર નદીનો પ્રવાસ સમગ્ર માંજુલી નામનો એક નદી ટાપુ જે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે હવે ધ્યાન રાખો વિદ્યાર્થી કે જ્યારે બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાંથી નીકળે છે ત્યારે કાપનું પ્રમાણ બહુ ઓછું હોય છે પરંતુ જ્યારે ભારતમાં એવા નદી ભારતમાં આ નદી એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે જ્યાં ભારતમાં સૌથી વધારે વરસાદ પડે છે જેમ કે અસમ ત્યાં વધારે વરસાદ પડે છે તેથી ભારતમાં એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે એને જળ જથ્થા અને કાપમાં શું થાય છે બેટા વધારો જ્યારે તિબ્બતમાંથી આવે છે ત્યારે પાણી ઓછું હોય છે કાપ પણ ઓછું પણ ભારતના એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે ત્યાં જળ જથ્થાને કાપની માત્રામાં વધારો થાય છે અને અસમમાં અનેક શાખા નદી બ્રહ્મપુત્ર નદીને મળે છે અને આમ બ્રહ્મપુત્ર નદી એ ગુફી સ્વરૂપમાં એટલે કે ગુફાના સ્વરૂપમાં વહેણ જોવા મળે છે અને દર વર્ષે નદીના જથ્થાના મોટા પ્રમાણમાં પણ વધારો થાય છે અને બ્રહ્મપુત્ર નદીને કારણે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે છે અને વિનાશ સર્જાય છે અને ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં જે બ્રહ્મપુત્ર નદી છે એ વિરોધાભાસમાં જોવા મળે છે અને ચોમાસામાં દરમિયાન અસમમાં પડતા વધારે વરસાદને કારણે આ નદીમાં નિક્ષેપણ પણ વધારે થાય છે અને નદીના રેતીના પ્રમાણમાં પણ વધારો થાય છે અને તેની સપાટી શું થાય છે ઊંચી થાય છે તેથી નદી વારંવાર પોતાનો માર્ગ પરિવર્તન કરતો જોવા મળે છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું જ ભણીશું કે હિમાલયની બે નદીઓ વિશે આપણે ભણ્યા